नमस्कार दर्शक मित्रों, प्रेरणा में आपनो स्वागत है। प्रेरणा एक एवो कार्यक्रम के जेमा अमे तमारी मुलाकात ए व्यक्ति साथे करावीए छे जे समाज में होय उदाहरण रूप। मित्रों, तमे कोई काम थी बाहर जता हो अने रस्ता में कोई अभ्यागत मळे त्यारे तेने भिक्षा आपता पहेला नाकनुं टेरुं चढ़ी जतुं होय छे। परंतु आजनी अमारी प्रेरणादायक एक व्यक्ति एवी छे के जेणे दान आपवानी वृत्तिने पोतानी दैनिक कार्यमां सामेल करी दीधी। पोतानी दान आपवानी वृत्तिने कारणे आ व्यक्ति शहेरमां नहीं, राज्यमां नहीं, देशमां नहीं पण विदेशमां पण वखणाई अने सन्मानित थई चूकी छे। हुं वात करुं छुं सूरत शहेरमां जेने दातार पुरुष तरीके ओळखवामां आवे छे તે મહેશભાઈ સવાણીની। મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મહેશભાઈનું નામ આજે સુરતમાં ખૂબ જાણીતું છે, એક દાતાર પુરુષ તરીકે દેખવામાં આવે છે, પણ મહેશભાઈની જીવનની શરૂઆત કેવી રીતે થઈ હતી? 1970 મારા બાપુજી સૌરાષ્ટ્રમાંથી એ વખતે સુરતમાં હીરા ઘસવા માટે આવ્યા હતા અને એકદમ એક સામાન્ય કારીગર અને એવી રીતે એમણે એમની જીવન ચાલુ કર્યું હતું। હીરા ઘસતા ઘસતા સંબંધીઓ અને મિત્રોએ થઈને એમને કારખાના ચાલુ થયા, બેમાંથી ચાર, ચારમાંથી ચાલીસ, ચાલીસમાંથી સો, બસો એમ। અને એવી રીતે મારા ફાધરનું હીરામાંથી શરૂઆત થઈ અને અમારું સ્ટડી પણ સુરતમાં જ પછી ટોટલ પૂરું થયું। કોલેજ લાઈફ બેંગ્લોરમાં કરી સિવિલ એન્જિનિયરિંગમાં અને એવી રીતે ત્યાર પછી ધંધામાં લગભગ 3-1 વર્ષ 1990 થી 1993 સુધી 94 સુધી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અને ત્યાર પછી બોમ્બેમાં 8 વર્ષ બોમ્બેમાં મેન્યુ સેલિંગ ડિપાર્ટમેન્ટમાં, ત્યાર પછીના 4 વર્ષ યુરોપમાં બેલ્જિયમમાં રફમાં અને છેલ્લા 5 વર્ષથી સુરતમાં જમીન વ્યવસાયમાં ચાલુ થયા। સુરત શહેર એવું કહે છે કે સવાણી પરિવાર આજે શ્રીમંત છે, પરંતુ સવાણી પરિવારે ક્યારેક આર્થિક કટોકટીનો પણ સામનો કર્યો છે અને બાર સાંટતા તે તૂટે એ દિવસો પણ જોયેલા છે। મારે જરા ફ્લેશબેકમાં જઈને એ દિવસો જાણવા છે। સમય બધાનો એક સરખો હોતો નથી, ઘણા બધા ખરાબ સમયો આવ્યા, ઘણા બધા કેસો, ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા અપડાઉન બાપુજીની લાઈફમાં પણ આવ્યા, મારી લાઈફમાં પણ આવ્યા, પણ અમે સમયને કોઈ દિવસ, સમયને નેગેટિવ રીતે અમે કોઈ દિવસ જોતા નથી। મારા બાપુજીએ એક બહુ સરસ વાત કરી હતી કે જે કંઈ પણ થાય છે એ સારા માટે થાય છે, કંઈ ખરાબ પણ થયું હોય એ સારા માટે થતું હોય। તમે અમે હીરામાંથી નીકળ્યા ત્યારે ઘણા લોકો અમને એમ બોલતા હતા કે તમે હીરામાંથી નીકળી ગયા। નીકળી ગયા પછી ઘણા બધા એવું બોલવા મળ્યા કે સારું કર્યું તમે હીરામાંથી નીકળી ગયા એમ। એટલે ઘણી વખત એવું થતું હોય કે જે થતું હોય એ સારા માટે થતું હોય। સમયને આપણે સ્વીકારવાનો, જેવો કંઈ પણ સમય હોય એને સ્વીકારવો અને એને અનુસરીને કામ કરવું, એવું મારા બાપુજીનું પહેલેથી અમને એક સંસ્કારોમાં અમને કીધેલું છે। આપના પિતા વલ્લભભાઈ એ હીરા ઘસતા હતા, રત્ન કલાકાર તરીકે જાણીતા હતા, આર્થિક કટોકટીનો સામનો કરતા હતા। જિંદગીની ગાડી પાટા ઉપર વ્યવસ્થિત ક્યારે અને કેવી રીતે દોડી? 1970 જ્યારે એ લોકો સુરતમાં, મારા બાપુજીને બધા સુરતમાં આવ્યા એટલે 5-6 વર્ષ હીરા ઘસવાનું કામ કર્યા પછી સારી નીતિ અને સાચી નીતિ એમનાથી એમણે એમનું જીવન ચાલુ કર્યું હતું અને ત્યારથી જ એ વખતે જે અમારી પોઝિશન હતી એ પ્રમાણે સૌરાષ્ટ્રમાંથી અમારા ગામમાંથી કોઈ સુરત આવતું હોય તો એને રાખવા, સાચવવા, મેં તો જોયું નથી પણ મેં સાંભળ્યું છે કે અમે જ્યારે નાના હતા ત્યારે મારા બા એ 20-25 માણસોને અમારા ઘરે જમાડતા, જે અમારા સંબંધીઓ હોય, ગામના હોય, જે હીરા ઘસતા હોય, અને એવી રીતે તો લગભગ 10-12 વર્ષ સુધી કે એ લોકોને પણ અહીંયા સપોર્ટ કરવો, જે કંઈ પણ આપણી રીતે સપોર્ટ થતો હોય એ સપોર્ટ કરો, એવું હું નાનપણથી જોતો આવ્યો છું મારા બા અને બાપુજીમાં। તો એવું કહી શકાય કે સુરતનો જે હીરા ઉદ્યોગ હતો એને વિકસાવવામાં સવાણી પરિવારે સિંહ ફાળો આપ્યો છે? ના ના, ખાલી સુરતનો આખો જે હીરા ઉદ્યોગ છે એ વિકસાવવામાં તો આખા સૌરાષ્ટ્રમાં જ ફાળો આપ્યો છે, એમાં કાંઈ મારા બાપુજીએ ઇન્ડિવિજ્યુઅલ એકલાય ફાળો નથી આપ્યો, પણ આ સમાજને વિકસાવવા માટે ઘણા બધા એવા અગત્યના જે કહેવાય કે મોટા મોટા ઘણા વ્યક્તિઓએ બહુ સારો ફાળો આપ્યો, એ લોકો કંઈ પણ લીધા વગર સુરતમાં આવ્યા અને સુરતનું તાપીનું પાણી જેવું છે કે સુરતમાં જે કંઈ પણ આવે એ બીજાને હેલ્પફુલ થવાની ભાવના સાથે જ આવતા હોય છે અને ભાવના થઈ જ જતી હોય છે એ લોકોને, એટલે આખા સમાજના અગ્રણીઓ બધા ભેગા થઈને સુરતને વિકસાવ્યું કહેવાય। ઓકે મહેશભાઈ, આર્થિક કટોકટીનો આપે સામનો કર્યો હતો, આપના પરિવારે સામનો કર્યો હતો, ખાસ કરીને આપના પિતાએ સામનો કરેલો હતો, જીવનની ગાડી બરાબર પાટા ઉપર દોડવા માંડી હતી। સામાન્ય રીતે એવું થતું હોય છે કે કોઈ માણસ કોઈ વસ્તુ માટે જ્યારે સંઘર્ષ કરતો હોય અને જ્યારે એને વસ્તુ મળી જતી હોય ત્યારે એની કિંમત એને ખબર પડી જાય છે અને એ વસ્તુનો ખર્ચ કરતાં કરતાં બહુ સાવધાની રાખતો હોય છે। આપના પિતાએ આર્થિક કટોકટીનો સામનો કર્યો હતો, પૈસાનું મૂલ્ય સમજેલા હતા, પણ જ્યારે પૈસા આવ્યા ત્યારે સવાણી પરિવારે
આવનારી પેઢી જે પોતાની છે એને સિક્યોર કરવા માટે એમના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કર્યા વગર સીધી દાતારી શરૂ કરી દીધી. આ કઈ કયું કારણ હતું કે સીધું દાતારી પર આવવું પડ્યું? દરેકના મન અલગ અલગ હોય છે. મારા બાપુજીનો વિચારો એવા હતા કે જે મને તકલીફ પડી છે એ બીજાને ન પડે. એમણે જે જે તકલીફો ભોગવી છે એ મારા બાપુજીએ 7મા ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા, કારણ કે આર્થિક પરિસ્થિતિ અમારી સારી નહોતી. ભણવામાં બહુ હોશિયાર હોવા છતાં એ ભણી ન શક્યા. ત્યારે સુરતમાં આવ્યા પછી જે થોડા ઘણા અમે કેપેબલ થયા એટલે બાપુજીએ પીપી સવાણી સ્કૂલની સ્થાપના કરી. એમના મનમાં એવું હતું કે જે મને તકલીફ પડી છે એ આવનારી પેઢીઓમાં તકલીફ ન પડે. એવી જ રીતે ધીમે ધીમે હોસ્પિટલ પીપી સવાણી હોસ્પિટલની પણ રચના થઈ કે સુરતમાં વરાછાવાસીઓ કતાર ગામના વાસીઓ જે કાઠિયાવાડી સમાજ છે એ સિટીમાં પહોંચે એ પહેલાં જેના લગભગ એટેકના હિસાબે મૃત્યુ પામતા હોય. તો એવી રીતે પણ એમણે જે જે તકલીફો અમને પડી છે, જે સમાજને તકલીફો પડતી જાય છે એ જોતાં જોતાં એમણે જે તકલીફો દૂર થાય, સમાજની તકલીફો દૂર થાય, એ બધી તકલીફોને કઈ રીતે આપણે દૂર કરી શકીએ અને એક સમાજને એક સોસાયટીને એક સારામાં સારું આપણે કંઈક આપી શકીએ એવી પહેલેથી જ એમની ભાવના હોય છે. કેટલું કમાણા કેટલું આપણી પાસે છે એના ખોટા ખર્ચા ન કરવા અને સમાજ ઉપયોગી કે જે સમાજને જરૂર છે જે આપણે આ સમયમાં નહોતા કરી શક્યા એ બાપુજી હંમેશા એમની વિચારધારા એવી જ રહેલી છે. સંઘર્ષે આપના પિતાને આ પાઠ શીખવ્યો ચલો માની લઈએ છે, પણ મહેશભાઈને આ પાઠ કોણે શીખવ્યો? વલ્લભભાઈ દાતારી કરે, વલ્લભભાઈ બીજાને ઉપયોગી થાય, કેમ કે તેમણે મુસીબતોનો સામનો કર્યો છે, એમને ખબર છે કે તકલીફ શું છે. મહેશભાઈએ તો નહોતો કર્યો, તો મહેશભાઈમાં દાતારી કેવી રીતે આવી? નહીં, અમે અમારા બાપુજીના જે મારા બાપુજીની જે લાઈફસ્ટાઈલ છે જે રહેવાનું છે એમાંથી જે સંસ્કૃતિ જે આપણને સંસ્કારો છે એ હંમેશા વારસામાં જ મળતા હોય. અમે બાપુજીને વર્ષોથી એમની સાદાઈમાં એમને અમે જોયા અને કોઈ દિવસ બહારનું ખાવું નહીં, આ બધી વસ્તુઓ એમની જે હતી એકદમ સાદાઈથી જીવન જીવવું અને હંમેશા લોકોને હેલ્પફુલ થવું, તો નેચરલી કે આપણે જે કરીએ એ જ આપણા બાળકોમાં આવે. એટલે અમારા બાપુજીને જે એમના કાર્યો હતા એ જે સોશિયલના જે સોશિયલ વર્ક જે કરતા હતા એ જોઈને અમને પણ એવું થતું કે આપણે પણ કોઈને બે જણાને કામમાં આવી શકીએ. મારા બાપુજી એક બહુ સારી વસ્તુ બોલતા એ કે તમે 10 માણસોને કંઈક આપો એમાંથી જો 2ની પણ દુવા તમને મળી જાય ને તો તમારું જીવન ધન્ય થઈ જાય. ક્યાં વાત, સાચી વાત છે. મહેશભાઈ સીધી એક જ વાત કરું, તમારા અંગત જીવનમાં એક ડોક્યુ કરીશ. આપને સંતાન કેટલા છે? મારે 2 દીકરાઓ અને 118 દીકરીઓ છે. તો મહેશભાઈ 2 દીકરા 118 દીકરીઓના પિતા છે, પણ સુરત શહેર એવું કેમ કે છે કે મહેશભાઈ 3900 બાળકોના પિતા છે? એ અમે બાપુજીની જન્મ તારીખ, બાપુજીએ કોઈ દિવસ એમની જન્મ તારીખ ઉજવી નથી. બાપુજીની બાની અમારા પરિવારમાં કોઈ જન્મ તારીખ ઉજવતું નથી, પણ જન્મ તારીખમાં ખોટાઓ ખર્ચા ન કરીએ અને એ દિવસે અમે કંઈક અલગ રીતે 62મો વર્ષ એમનું બાપુજીનું ઉજવવાનું નક્કી કર્યું. એ વખતે અમે સુરતના બધા જે પપ્પા જેના એક્સપાયર થઈ ગયા હોય એવા બાળકોને બધા અલગ અલગ સ્કૂલોમાંથી લેટર મોકલાવ્યા કે આપની સ્કૂલમાં કેટલા બાળકો ભણે છે જેના પપ્પાની હયાતી નથી. તો બધી સ્કૂલોના અલગ, કોઈમાં 150 હોય, કોઈમાં 110 હોય, એવી રીતે અમે સુરતના તમામ સ્કૂલોના બાળકોને અમે દત્તક લીધા અને એમને 10 વર્ષ સુધી એટલે કે ધોરણ 10મા સુધી પહોંચે ત્યાં સુધીની ફી અમે ભરીએ. અને એટલે જે વિધવા બેન છે એ એમને એના બાળકને ભણાવવાનું જે લોડિંગ છે એ નીકળી જ જાય. એવી જ રીતે બાની બર્થડેમાં અમે એમનું મેડિકલનું જવાબદારી સ્વીકારી લીધી કે જે 6200 પરિવાર છે, બાના 62મા વર્ષમાં જે 6200 વિધવા પરિવારો સુરત સિટીના એ બધાને અમે શરદીથી લઈને બાયપાસ સુધીમાં એમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એમને અમે એક સર્ટિફિકેટ એનાયત કરેલા છે બધાને એમના ફોટા સાથેના. એ સર્ટિફિકેટ લઈને પીપી સવાણી હોસ્પિટલમાં જાય એટલે શરદીથી લઈને બાયપાસ સુધીના તમામ રોગો માટે એ લોકો માટે 0 ચાર્જમાં, એ પછી 1 લાખ રૂપિયાનું બિલ હોય કે 10,000નું હોય કે 2 લાખનું હોય એ લોકો માટે વિધવા બહેનો માટે ફ્રી ચાર્જ કરી નાખ્યું. હું હોસ્પિટલની વાત પર આવીશ એ પહેલાં એક વસ્તુ મારે જાણવી છે. બાળકોને દત્તક લેવાના કે જેના પિતા નથી અને બાળકને પિતાની ભૂમિકા શું છે એની ઉણપ ના આવે, એનો ખ્યાલ ના આવી જાય, એના માટે બાળકોને આપ દત્તક લેતા હતા, પણ આ આખો વિચાર આવ્યો ક્યાંથી? એક મને બાપુજી એક ડિપાર્ટમેન્ટ આપ્યો રેડિયન ઇંગ્લિશ એકેડમી પીપલોદ બ્રાન્ચનો કે આ સ્કૂલમાં તું ધ્યાન રાખજે, મારું રહેવાનું આ સાઈડમાં હોવાથી. એમાં એક વખત એક યંગ કપલ એના બાળકને એડમિશન લેવા માટે આવ્યું હતું, એડમિશન લીધું અને એમ કીધું કે મને મારે બહુ એવો અમારે એક સપનું છે કે અમારે અમારા બાળકને બહુ સારી સ્કૂલમાં જ ભણાવવું અને તમે જે સોશિયલ તમારા જે સોશિયલ કામ ને બાપુજીનું જે નામ છે એટલે પીપી સવાણીનું રિઝલ્ટ છે એટલે અમારે આ સ્કૂલમાં જ મૂકવું છે એમ. એટલે બંને હસબન્ડ વાઈફ જોબ કરતા હતા એટલે એ લોકો કંઈક
પૈસા ઓછા કરાવવા કે એના માટે નહોતા આવ્યા, ખાલી એમને એક મળવા માટે આવ્યા હતા. અને એક મહિના પછી એના વાઇફ એકલા આવ્યા અને એમ કીધું કે મારે આ એડમિશન કેન્સલ કરવું છે, મને આ પૈસા રિફંડ મળે? એટલે મેં કીધું તમને પૈસા 100-100% રિફંડ મળે, પણ ખાલી મારે એ જાણવું છે કે તમે એડમિશન શા માટે કેન્સલ કરાવો છો. ત્યારે એમણે કીધું કે મારા હસબન્ડનું 10 દિવસ પહેલાં એક એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે, અને હવે હું ખાલી મારી એકની સેલરી ઉપર આવી સારી સ્કૂલમાં આ ફીમાં હું મારા બાળકને ન ભણાવી શકું. ત્યારે મારા બાપુજી મારી બાજુમાં હતા અને એમણે મને વાત કરી મને કે એ બેનને તમે કહો કે એડમિશન કેન્સલ નથી કરવાનું, એક વખત તમારું બાળક આપણી સ્કૂલમાં એડમિશન લીધું છે, હવે બાળક અમારું છે અને એ બાળકને 12મા ધોરણ સુધીનો અભ્યાસ એને એક પણ રૂપિયો ચાર્જ વગર આપણે એમને કરાવવાનું છે. ત્યારે મને એવું થયું કે આવા કેટલા બાળકો હશે કે જેના મમ્મીઓ કે જેના પપ્પા એક્સપાયર થઈ ગયા હોય ત્યાર પછી એને સ્કૂલ ફેરવવી પડે અને ઘર ફેરવવા પડે, ત્યારે એવું થાય કે ક્યારેક તો ભણતામાં ઉઠાડી લેવા પડે. ત્યારે એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક સારું કરવું. એટલે સ્કૂલ ફિલ્ડમાં ગયા પછી મને આ વયોત્સવ જે પ્રોગ્રામ કર્યો હતો અમે, એ સ્કૂલ ફિલ્ડમાં ગયા પછી કંઈક બધા બાળકોને આપણે એવા બધા બાળકોની ફી ભરીએ કે જેના પપ્પાની હયાતી ન હોય અને એ વિધવા બેન જે હોય એમની માથા ઉપરથી એટલું આપણે ટેન્શન ઓછું કરીએ. એટલે એ વખતથી મને આ વિચાર આવ્યો હતો. ઓકે મહેશભાઈ, હવે સીધી વાત કરવી છે આપણી દાતારીની. શું દાતારી માત્ર માન અને સન્માન મેળવવા માટે જ કરવામાં આવતી હોય છે? આપ દાતારીની વ્યાખ્યા આપના દ્રષ્ટિકોણમાં શું છે? દાતારી એવું નથી કે આપણે દીધું એટલે આપણે દાતા કહેવાય. અમે કોઈ પણ વસ્તુ કોઈ દિવસ કોઈના હાથમાં નથી આપ્યું. કોઈ દિવસ કોઈ પણ વિધવા બેનને ફી લેવા માટે મારી ઓફિસમાં આવે અમને મળે અને અમે ફી આપીએ એવું નથી. અમે ડાયરેક્ટ સ્કૂલમાં જે સ્કૂલમાં એ બાળક ભણતો હોય એ સ્કૂલમાં જે એક સાથે માનો કે 100 બાળકો હોય તો 100 બાળકોની એક સાથે જ ફી ભરીએ. એવી જ રીતે મેડિકલમાં બધાને સર્ટિફિકેટ આપ્યા છે. એ મેડિકલમાં જે હોસ્પિટલમાં આપણી પીપી સવાણી હોસ્પિટલમાં જાય તો એ ત્યાં જઈને એની ટ્રીટમેન્ટ કરાવે, એમને કંઈ મને પછી એનો જે કંઈ ખર્ચો થયો હોય એ ખર્ચો મારી પાસે કે અમારા પરિવાર પાસેથી લેવાવાની એમને કંઈ જરૂર નથી. મને એટલી ખબર પડે છે કે દાતારી તમે કોઈ આપો અને સામેવાળી વ્યક્તિને ખબર ન પડે તો જ તમે આપ્યું કહેવાય, બાકી તમે આપીને ગણાવો તો એ તમારું આપેલું ન ગણાય. ક્યાં વાત છે, ખૂબ સારો વિચાર છે. આ સારા વિચારે દેશમાં તો ઠીક પણ વિદેશમાં પણ મહેશભાઈને સન્માનિત કર્યા હતા, એ આખી ઘટના શું હતી? પ્લેનમમ ઇન્ડિયા કરીને એક કંપની છે દિલ્હીથી, એ લોકોને કોઈ અમદાવાદથી કોઈની પ્રપોઝલ કે ભલામણ હશે, એ લોકો આપણી પાસે આવ્યા હતા અને બધો આપણો બાયોડેટા બધો કલેક્શન કરીને લઈ ગયા હતા એ લોકો કે જે તમે ફી ભરો છો, મેડિકલ આપો છો, દીકરીઓના લગ્ન કરાવો છો, તો એનું બધું સાહિત્ય લોકો ત્યાં લઈ ગયા હતા. અને પછી એક સોશિયલિઝમ માટે અને એક 2 એવોર્ડ્સ અમને ત્યાં અમેરિકામાં લોસ વેગાસમાં આપ્યા. ચલો ખૂબ સારી વાત છે. દર્શક મિત્રો, ક્યાંય જતા નહીં, પ્રેરણાદાયક મહેશભાઈ સવાણીની પ્રેરણાદાયક વાતો ચાલુ જ રહેશે, બસ એક નાનકડા વિરામ બાદ. પીપી સવાણી ગ્રુપ.